दोस्तों तमे जो रहा छो नवसारी लाइव। नवसारी जिला नु नेतृत्व आज त्रण नारियों पासे छे। जिला ना कलेक्टर मैडम पण महिला छे, तो जिला ना डीडीओ एटले के जिला विकास अधिकारी पण महिला छे, अने जिला पंचायत ना प्रमुख एटले के जेओ शासन पर बैठा छे ए त्रणे आज महिला नेतृत्व करी रह्या छे। त्यारे आज एवा ज एक महिला ने आज आपणे साक्षात्कार करवा जई रह्या छे, जेओ 2000 बेंच ना सीधा आईएएस ऑफिसर छे, मूळ जयपुर ना छे अने जामनगर खाते 2 वर्ष खाते डीडीओ नी फरज बजाव्या। ते उपरांत तेमना ट्रेनिंग दरमियान પણ અનેક જગ્યાએ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે, ત્યારે હાલ નવસારી જિલ્લામાં તેઓ નિયુક્ત થયા છે। નવસારી જિલ્લાનું નેતૃત્વ હાલ વહીવટી વડા તરીકે તેઓ સંભાળી રહ્યા છે અને ગ્રામ્ય વિસ્તારના તમામ વિકાસના કામો, ગ્રામ્ય વિસ્તારના નામાન છેવાડાના માનવીને વિકાસની વાતો પહોંચાડવાનું કામ અને શ્રેય તેમના હાથમાં છે એવા પ્રશસ્તિ પરીખને આપણે આજે સાક્ષાત્કાર કરવા જઈ રહ્યા છે। તો પહેલાં આપણે મેડમનો પરિચય લઈ લઈએ, કારણ કે સીધા આઈએએસ બન્યા છે ત્યારે એમની એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ કેવી રીતે પાસ કરી, એમના જીવનની વાતો પણ આપણે પરિચય લોકોને મેળવી લઈએ। તો આપણે પ્રશસ્તિબેન પરીખને પહેલા તો આપણે પૂછીએ કે મેડમ, જ્યારે તમે આઈ બન્યા છો અને પછી સીધા આઈએએસ બનવાનો કેવી રીતે વિચાર આવ્યો અને શું સંઘર્ષ થઈ અને આપનો પરિચય પણ નવસારીની જનતાને મળે? નમસ્કાર, નવસારીની જનતાને મારા ખૂબ ખૂબ અભિવાદન છે અને હું આવકારું છું એમને અને નવસારી લાઈવને, ખાસ જીતેન્દ્રભાઈને ખૂબ ખૂબ હું એમના પણ આભાર માનું છું કે આપને મારફત નવસારીની આખી જનતા સાથે મારે રૂબરૂ થવાની જે છે તક મળી છે। હું, મારું નામ પ્રશસ્તિ પારીખ છે, હું 2014 બેચની આઈએએસ અધિકારી છું અને હું, મારા મૂળ વતન જયપુર રાજસ્થાન છે અને હું બાય એજ્યુકેશન આઈ એમ અ સોફ્ટવેર એન્જિનિયર અને મેં એન્જિનિયરિંગ રાજસ્થાનથી પૂરી કરીને પછી 1.5 વર્ષ ઇન્ફોસિસ ટેકનોલોજીસ બેંગ્લોરમાં ફરજ બજાવ્યું હતું। પછી મને આ લાગતું હતું કે આ એક જ જેવું કામ છે, એટલે ડેલી ડેલી જે છે આ મોનોટોનસ કામ લાગતું હતું કે એમાં જે છે રોજે રોજ કોડિંગ કરવાની છે તો આ આટલું બધું ચેલેન્જિંગ નહીં લાગતું હતું અને ખાસ કરીને મનમાં એક એવું લાગણી હતી કે પબ્લિક ડીલિંગ થવી જોઈએ, પબ્લિકને સાથે રૂબરૂ ગ્રાઉન્ડ લેવલ ઉપર સર્વ કરીએ, તો એક આમાં એક લાગણી હતી અને સિવિલ સર્વિસીસ એના માટે સારામાં સારા પ્લેટફોર્મ દેખાતા હતા। તો મેં જોબ રિઝાઇન કરી દીધું ત્યાંથી અને પછી મેં તૈયારી કરી અને પછી એમાં જે છે 2014 બેચમાં એમાં અમે સિલેક્ટ થઈ। મેડમ, તૈયારીઓ જ્યારે તમે કરી હશે ત્યારે પણ અનેક સંઘર્ષો આવ્યા હશે। એક તમારું સોફ્ટવેર ફિલ્ડ કે જ્યાં બધું સોફ્ટ સોફ્ટ હોય અને તૈયારીઓ જ્યારે તમે કરવા આવ્યા ત્યારે તો બધું હાર્ડ હાર્ડ આવ્યું હશે, તો આ સોફ્ટવેર અને હાર્ડવેરના માધ્યમમાં કેવી મુશ્કેલી ઊભી થઈ હશે અને એક મહિલા તરીકે પાછા એમાં વધુ સંઘર્ષ આવતા હશે, કારણ કે ઘરની જવાબદારીઓ હોય, પિતા પણ તમને અમુક જગ્યાએ છૂટછાટ આપતા ના હોય, સ્ત્રી હોવાને લઈને, મહિલા હોવાને લઈને અમુક બંધનો પણ આવ્યા હશે અને ખાસ આપ રાજસ્થાનના છો એટલે ત્યાં તો વધારે બંધનો હોય, તો એવા માહોલમાંથી આપ કેવી રીતે આ સંઘર્ષમયમાંથી બહાર નીકળ્યા? આપે બહુ સારી વાત કરી છે, એટલે આપને સપોર્ટની વાત કરી છે આપને, તો મારે સાથે બહુ પોઝિટિવ બાબત હતી કે મારે ફેમિલીના સપોર્ટ બહુ હતું। મુશ્કેલી તો ખરેખર હતી, કેમ કે જ્યારે મેં ઇન્ફોસિસમાં નોકરી કરતી હતી તો એ પણ અમારે, મારી એન્જિનિયરિંગ પણ જે છે મેં એજ્યુકેશન લોન લીધું હતું, મારે ફાધર સર્વિસમાં હતા અને રિટાયર થવાના હતા 2 વર્ષ પછી, તો એ એજ્યુકેશન લોન ચાલતું હતું, પછી એક ઘરમાં એક પ્રસન્નતા હતી કે ચલો એક જોબ લાગી ગઈ છે સો એ એટલા પે કરી દેશે, પણ મેં ડિસિઝન લઈ લીધું કે મારે જોબ છોડવાની છે અને મારે તો તૈયારી કરવાની છે, તો પણ મારા ફાધર જે છે આખું એ સપોર્ટ કર્યા અને અહીંયા સુધી કે જે આપને એઝ અ ગર્લ વાત કરી કે લોકોને થાય છે કે હવે લગ્નની ઉંમર છે તો લગ્ન કરવા જરૂરી છે અને આમાં તો તૈયારીમાં કોઈ નક્કી નથી હોતું કે 1 વર્ષ લાગે કે 4 વર્ષ પણ લાગી જાય, પણ મારા ફાધર આખી રીતે સપોર્ટ કર્યું કે તારે તૈયારી કરવાની છે તો તું આ છોડી દે અને તૈયારી કર, હું જોઈશ, બીજા લોનની જરૂરિયાત પડશે તો હું એ પણ લઈશ, પેન્શન ઉપર લોન લઈશ, અને ખરેખર એમના સપોર્ટ અને મારી ફેમિલીના સપોર્ટને કારણે જ જે છે મેં તૈયારી કરી અને બીજા જે આપને વાત કરી આ ફીલ બિલકુલ જુદા હતું। જેમ આપણે નોકરીમાં લાગી જઈએ તો આપણે લાગે છે એક થોડીક આ શોક લાગી જાય છે કે આપણે અર્ન કરવા માંડ્યા છે, આપણે પૈસા મળવા લાગ્યા છે, એના પછી ફરીથી અભ્યાસ માટે બેસવાનું ખરેખર ટફ પણ હોય છે અને સિવિલ સર્વિસીસમાં જે છે ઘણા જે છે મહેનત કરવી પડે છે અને સિલેબસ આટલું વાસ્ટ છે અને આટલા બધા સબ્જેક્ટ્સ છે જેના કોઈ ઓરછોર નથી અને ખરેખર ખૂબ જ મહેનતની જરૂરિયાત છે, ઘરથી આપ દૂર રહો,
પણ ઈશ્વરની જે છે આ બ્લેસિંગ્સ હતી અને મારા ફેમિલીને ખરેખર ખૂબ જ સપોર્ટ હતું કે એ ક્વોલિફાય કરી શક્યા. મહિલા તરીકે જે આપણે વાત કરી, જનરલી આ પ્રોબ્લેમ હોય છે, પણ હું આ બાબતમાં એ જ કહીશ કે સપોર્ટ હતું ઘરના, તો આ ફેક્ટર મારે માટે ફોર્ચ્યુનેટલી જે છે એક્ઝેમ થઈ ગયું હતું કે મહિલા તરીકે મારે કોઈ પ્રોબ્લેમ્સ આવી હોય એવું નથી. એ છે કે આપ ઘરથી દૂર રહો તો મહિલા તરીકે ખર્ચા પણ વધી જાય છે અને થોડુંક મેન્ટેનન્સ છે અને તૈયારી પણ જે છે થોડુંક ચેલેન્જીસ જે નેચરલ આવે છે, પણ છતાં હું એમાં કહીશ કે તૈયારી જે બધાને જે મહેનત કરવી હોય છે એ મેં પણ કરી છે અને ફોર્ચ્યુનેટલી ભગવાનને કૃપા કરી છે. બેન, આપ નવસારીના જિલ્લા વિકાસ તરીકે આવ્યા ત્યારે એક માણસ ડ્રીમ લઈને આવે કે હું અહીંયાથી જ્યારે જઈશ ત્યારે હું એવી છાપ છોડી જઈશ કે આખો નવસારી મને આખી જિંદગી યાદ કરે. તો તમે પણ નવસારીમાં જ્યારે મુકાયા હશો ત્યારે નવસારી ક્યાં હશે કદાચ તમે ગૂગલ પર જોયું હશે, અને પછી આજે તમે નવસારીમાં આવીને કામ કરતા થયા. તમે સાઇનિંગ ઓથોરિટી છો એટલે તમારી સાઈનથી કદાચ નવસારીમાં વિકાસ બહુ સારી રીતે થઈ શકે. તો એવો કોઈ ડ્રીમ લઈને તમે આવ્યા છો અને એ ડ્રીમ કેવી રીતે સાકાર કરવાના, એના એનો ગોલ તમે અચીવ કરીને કેવી રીતે નવસારીને શું આપવા માંગો છો? કારણ કે નવસારીની પ્રજા એ રાહ જોઈને બેઠી હશે કે મેડમ આવ્યા છે તો કંઈક સારું કરીને જશે. તો તમે શું સારું કરવા ઈચ્છો છો નવસારીનું, અને શું એવો ગોલ આપીને જાઓ છો કે લોકો યાદ કરે કે નહીં આ પ્રશંસા મેડમ હતા ત્યારે આ કરી ગયા હતા? જ્યારે મારી જામનગરથી અહીંયા બદલી થઈ નવસારીનો ઓર્ડર આવ્યું તો મને બધા જ લોકોએ એ જ આપ્યું કે સાઉથ ગુજરાતમાં તમે નોકરી કરવા જઈ રહ્યા છો અને પણ નવસારીમાં એ સારામાં સારા જિલ્લા છે અને તમે ત્યાં જાઓ તો તમે પછી આવવા જ નથી માંગો, એ આટલા બધા સારા જિલ્લા છે. સો મારે પણ એક્સાઇટમેન્ટ હતું કે અને આ બાજુ જે છે 6 વર્ષ ગુજરાતમાં થઈ ગયું પણ આ બાજુ ક્યારેક આવવાનું થયું નથી. સો આ વિઝિબલી પણ ખૂબ જ સુંદર છે અને પણ એડમિનિસ્ટ્રેટિવ રીતે વાત કરીએ તો અહીંયા જોયું પછી મારે 4 મહિના લગભગ અહીંયા થયા છે જોઈન કરીને. પછી મેં થોડા ફિલ્ડ વિસ્તારમાં પણ ગઈ તો જોયું કે લોકો ખૂબ જ સપોર્ટિવ છે, લોકો એટલે આમ જે પબ્લિક છે એ પણ અને સાથે સાથે જે પદાધિકારીઓ છે એ પણ ખૂબ જ સપોર્ટિવ છે. તો પછી એ જ સમય હતું કે બજેટ પણ આવવાનું હતું. સો બજેટમાં અમે એવા પ્રોવિઝન્સ જે છે મેં અધિકારી તરીકે પ્રપોઝ કર્યા જે અમે ખૂબ જ સપોર્ટ પણ મળ્યા પદાધિકારી તરીકે, જે આપ ડ્રીમની વાત કરો છો કે અહીંયા શું કરવા માંગીએ છીએ. સો એજ્યુકેશન અને મધર એન્ડ ચાઇલ્ડ હેલ્થ ન્યુટ્રિશન બીજા મુદ્દા, અને ત્રીજું મારું એ કાર્યશૈલી શરૂથી છે કે હું એપ્રોચેબલ, એઝ એન એપ્રોચેબલ ઓફિસર મારી છવી હું દરેક જગ્યા મારી રહી છે અને એ અહીંયા પણ રહેશે કે કોઈ પણ આમ માણસ જે છે કોઈ પણ લાગવગ વગેરે જે છે મારે પાસ આવી શકે છે ડાયરેક્ટલી જે છે ઓફિસમાં જે છે એક બહાર પૂછીને કે એ આવ્યા છે મળવા માટે, અને હું દરેક એ તૈયાર છું. મારા ફિલ્ડ વિઝિટમાં પણ એ જ રહે છે કે હું જ્યારે જાઉં અમુક ઓફિસર્સને અમારા સ્ટાફ ફીડબેક દે છે કે મેડમ આ ગામમાં થોડીક પ્રોબ્લેમ છે, અહીંયા થોડુંક ઇશ્યુ ચાલે છે એટલે આપણે એ નહીં સિલેક્ટ કરીએ આપના વિઝિટમાં, પણ મારે એ રહે છે કે નહીં પ્રોબ્લેમ છે તો ક્યાં ખરેખર જવાનું છે અને લોકો સાથે રૂબરૂ થઈએ. કેમ કે મારું આ સ્ટ્રોંગલી માનવાનું છે કે આપણે જ્યારે ગ્રાઉન્ડમાં નહીં જઈએ ગ્રાઉન્ડ રિયાલિટીથી રૂબરૂ ન થઈએ તો આપણે ખબર ના પડે. સો મેઇનલી મારા જે છે ડ્રીમ એ જ રહેશે. અહીંયા વાત કરીએ તો મોટાભાગે પાણીની પરિસ્થિતિ અહીંયા સારી છે અમુક વિસ્તારોને છોડીને, એમાં પણ કામ કરીશ. અને એજ્યુકેશન અને ICDSમાં ખાસ હેલ્થમાં એ અમારું કામ વધારે રહેશે, અને ટ્રાન્સપેરન્સી લાવવા માટે અને લોકો માટે એપ્રોચેબલ રહીએ જે પણ લોકો સજેશન્સ આપે એમાં પણ, અને બીજું તો ઓવરઓલ તો જે છે અમે સરકારની જે પ્રાયોરિટીઝ છે એમને તો આપવાની છે, એ કરવાનું છે. મેડમ, કેટલાક સવાલો તમારા માટે પણ અમને આવ્યા છે, કારણ કે અમે જેમની પણ સાક્ષાત્કાર કરવાનો એના પહેલાં પ્રજાને પૂછીએ છીએ કે તમારી શું વાત છે કે જે લોકો અહીંયા ન આવી શકતા હોય અને તમારા સુધી પહોંચાડવામાં કદાચ ક્યાંક અધિકારી અને પ્રજાની વચ્ચે જે કંઈક આડાસો આવતી હોય એ દૂર કરવાનો પ્રયાસ કરીએ છીએ અમે, અને લોકોના પ્રશ્નો અમને મળ્યા છે. એમાં એક મુખ્ય પ્રશ્ન અમારી પાસે એ છે કે હાલ મનરેગાનું બહુ બોલબાલા છે, શાસક અને વિપક્ષ એટલે સત્તાધારીઓ પર આપણે નહીં પડીએ કારણ કે આપ અધિકારી છો એટલે આપ નહીં પડો, પરંતુ આ મુદ્દો બહુ જગ્યો છે. ત્યારે મનરેગાના અહીંયા કયા કામો ચાલે છે અને સુજલામ સુફલામ યોજનાના જે કામો ચાલે છે તરાવના, એમાં એવા આક્ષેપો છે કે તરાવમાં મનરેગાના કામદારોને બતાવવામાં આવે છે અને JCBથી એક તરાવો ખોદી દેવામાં આવે છે, વાસ્તવિક કોન્ટ્રાક્ટરો કોન્ટ્રાક્ટ લઈને જ કામ કરતા હોય છે. તો આ પરિસ્થિતિના આક્ષેપો હાલ સત્તાધીશો પર થાય છે, ગામના સરપંચ હોય કે ગામના તલાટી હોય કે પછી અન્ય પર, તો એ અંગે આપના પર કોઈ ફરિયાદ આવી છે અથવા તો આવી જો ફરિયાદો જો લોકો સુધી અમારી પાસે પહોંચી છે એટલે મીન્સ કે ક્યાંક હશે જ, તો આ અંગે આપ શું વિચારો છો અને શું આપને આ પારદર્શકતા લાવવા માટે આપનો શું અભિગમ હશે?
મનરેગામાં અત્યારે જે છે સરકારના પણ એના ઉપર બહુ જોર છે સ્કીમ પર, અને આપને મને જણાવતા આનંદ થાય છે કે આપને જિલ્લામાં પણ 25,000થી વધારે મજૂર આજ એક દિવસમાં કામ કરી રહ્યા છે મનરેગામાં એમાં. અને જેમ મનરેગા એક ડિમાન્ડ બેઝ સ્કીમ છે અને એ જ અમે પ્રમોટ કરી રહ્યા છે કે લોકો એમાં શું કરવા માંગે છે. બીજી આપણે સુજલામ સુફલામની વાત કરી, એમાં 14 કામ અત્યારે થયા છે સુજલામ સુફલામમાં આપણે જિલ્લામાં, જેમાં મોટાભાગે 10 તળાવના કામો છે અને 10 ચેકડેમ સિલ્ટિંગના કામો છે. હવે જે ત્રીજા પ્રશ્ન છે કે ટ્રાન્સપેરન્સી માટે કે જે આક્ષેપ વગેરે છે, સો હું અત્યાર સુધી જ્યારે ડિસ્ટ્રિક્ટમાં જોઈન કર્યું છે 4 મહિનાથી, તો મારે એવી કોઈ મળી નથી, કોઈ એવી જે આક્ષેપ મળ્યા નથી, પણ એવા મળશે તો એમાં ખરેખર તપાસ થશે. મારા બીજા જિલ્લાના અનુભવ છે, ત્યાં પણ મનરેગામાં અમુક કોઈ આક્ષેપો હતા અને અમે ત્યાં સસ્પેન્ડ કર્યા હતા, સરપંચથી માંડીને નીચે સુધી જે ઇન્વોલ્વ થયા. તો હું આપને એ પણ ખાતરી આપી શકું છું કે એવી કોઈ બાબત અહીંયા આવશે તો એમની નિષ્પક્ષ તપાસ થશે અને એવા કોઈ પણ ગવર્મેન્ટ સ્કીમમાં કોઈ લીકેજ થાય એ બિલકુલ ચલાવી લેવામાં આવશે નથી. બેન, બીજો એક સવાલ આજ આનુષંગિક છે, પૂછી લો કે ખેત તલાવડી આખા રાજ્યમાં બહુ ગાજી હતી અને આપ તો જાણતા હશો કે બહુ કૌભાંડો પણ એમાં નીકળ્યા હતા, અમુક અધિકારીઓ સામે એક્શન પણ લેવાય, FIR પણ દાખલ થઈ. નવસારી જિલ્લામાં હજુ ખેત તલાવડીના કામો શરૂ નથી થયા, પણ શરૂ થાય તો આ આક્ષેપો ન થાય એ માટે પણ આપ કંઈક વિઝન લઈને બેઠા હશો ને? આપનો પ્રશ્ન એકદમ પ્રાસંગિક છે. આ વર્ષે ચાલુ નથી થયા, થોડા કોવિડના લીધે આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, કામો અમુક લેટ ચાલી રહ્યા છે, પ્લાનિંગ વગેરે પણ નથી થઈ, પણ એમાં બધી સ્કીમમાં જે છે અમે રેગ્યુલર મોનિટરિંગ હું રાખું છું અને દરેક લેવલ ઉપર. હું ફક્ત રિપોર્ટ નથી વાંચતી કે જે નીચેથી આવી ગઈ છે, ખેત તલાવડીમાં પણ હોય તો એ કોણ કરે છે, કોને આપવામાં આવે છે, ક્યાં માટી ક્યાં જાય છે, એમના દરેક લેવલ ઉપર. અને જેમ મેં આપને વાત કરી કે અમુક સ્થાનો હું જાતે જ પણ જોઉં છું, એટલે અને લાસ્ટ એ જ છે જે મેં પહેલે પણ કીધું છે, કોઈ પણ અહીંયા આવીને મને કહી શકે છે, હું નાનીમાં નાની કોઈની બાબત હોય એમની પણ તપાસ કરાવશું. તો ટ્રાન્સપેરન્સી જે છે આ અમારા મેઇન આ રહેશે. બેન, અત્યારે હાલ એક રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ એવું ઈચ્છે છે કે રમશે યુવાન કે રમશે બાળક તો જીતશે બાળક, પણ આપણા જિલ્લામાં કમનસીબે એક પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નથી. માણસ એટલે કે જે પણ વ્યક્તિ કદાચ કોઈ રમત ક્ષેત્રે આગળ જવા દે કે કોઈ અન્ય ક્ષેત્રે આગળ વધવું હોય તો એને સૌથી પહેલું જરૂર પડે કે ફિઝિકલ ફિટનેસ એની મેન્ટેન થાય એવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અથવા તો એવી કોઈ, પણ જિલ્લામાં આવો એક પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કે એવું એક પણ સ્થળ નથી. તો આ અંગે તમારા આવ્યા પછી તમે આ અંગે કોઈ જોયું છે, કોઈ માહિતી મેળવી છે અને શું પરિસ્થિતિ હશે, અને જતા પહેલાં તમે કોઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આપી જવા ઈચ્છો છો? સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આપવાની તો મારી એવું સત્તા નથી, પણ જેમ આપને ખૂબ જ સુંદર પ્રશ્ન પૂછ્યું છે, હું જ્યારે કોવિડ પહેલાં જે વિલેજીસમાં પ્રવાસ કરતી હતી તો જલાલપુરમાં જ્યારે મારું પ્રવાસ હતું અને અબ્રામા વિલેજ જે છે ત્યાં અમે પ્રવાસ કર્યું હતું, ત્યાં પૂછ્યું હતું તો મને ખબર પડી કે અહીંયા જમીન ફાળવવામાં આવી છે. તો પછી મેં ઊંડા ઉતરીને પૂછ્યું કે ભાઈ કેટલી જમીન છે, ક્યારે આપવામાં આવી, તો એમને લગભગ 5-6 વર્ષ થઈ ગયા છે જે જમીન આપી છે. પણ એમાં આગળ શું થયું તો મને જાણવામાં મળ્યું અત્યારે કોઈ ગ્રાન્ટ એમાં આવી નથી. પછી અમે પત્ર વ્યવહાર ગાંધીનગર કર્યું છે, એ ખરેખર તો રમત ગમત કચેરીના પ્રશ્ન છે, પણ ગ્રામ્ય વિસ્તારમાં આવે છે અને એટલે રિસ્પોન્સિબિલિટી તો એ પણ અમારી પણ બને છે અને અમે પણ એમાં ફાળા આપીએ. તો અમે ગાંધીનગરમાં પત્ર વ્યવહાર એમાં શરૂ કર્યું છે, પછી વચ્ચેમાં કોવિડ આવી ગયું એટલે બધું જે છે આમાં રોકાઈ ગયું છે, પણ ખરેખર અહીંયાથી પ્રયાસ કરીશ અને નવસારીની જનતાને મળે એ બાબત મેં આપને હું બતાવવામાં માગું છું કે અમે અધિકારી તરીકે અને જિલ્લા પંચાયતની વાત કરીએ તો અમે સ્પોર્ટ્સને પ્રમોટ કરવા માટે ખૂબ જ સજગ છીએ અને અમે પણ એ માનીએ છીએ કે સ્પોર્ટ્સને પ્રમોટ કરવા જોઈએ. તો એમાં બજેટ મેં આ વખતે જે છે એશિયાડ ગેમ જે ખેલેલા રમ્યા હોય જે ખેલાડીઓ એના માટે અમે પ્રાઇઝ રાખ્યું છે, જે બીજા સિનિયર જે ખેલાડીઓ છે જે કોઈ રણજી રમેલા હોય એના માટે પણ એમાં આ વખતે અમે ગ્રાન્ટ રાખેલી છે. સો ધીસ ઇઝ ઓલ ટુ પ્રમોટ સ્પોર્ટ્સ ઇન ધ ડિસ્ટ્રિક્ટ. મેડમ, બીજો એક સવાલ બહુ અગત્યનો છે અને એ વાસ્તવિક પણ છે કે આપણે દરેક ગ્રામમાં આજે સફાઈનું અભિયાન ચલાવીએ છીએ અને સ્વચ્છતા માટે તો વડાપ્રધાને આપણને પેલી કર્યું છે, પણ દરેક ગામનો એક સૌથી મોટો એક પ્રશ્ન છે કે ઘન કચરાનો નિકાલ. કોઈ પણ આપણી પાસે એવું પ્લેટફોર્મ નથી કે દરેક ગામનો કચરો તો આપણે ભેગો કરીએ છીએ પણ એનો નિકાલ ક્યાં કરવો એ દરેક ગામ માટે એક પ્રશ્ન છે, અને આખા જિલ્લામાં ક્યાંય એક પણ આપણે ઘન કચરાના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. તો આ તો એવું થાય કે ગામનો કચરો ગામમાં, એટલે કે ઘરનો કચરો ગામમાં આવે ને પછી ગામનો કચરો ગામમાં જ રહે છે,
તો આ અંગે તમે કોઈ મોડેલ પ્રોજેક્ટ બનાવવાની કઈ આપણું આયોજન છે કે કેમ? એ અમારી આમાં પ્લાનિંગ છે. ખરેખર બે દિવસ પહેલાં જ મેં જ્યારે મીટિંગ લીધી હતી અને એમાં સરકારની એમાં ઘણા બધા ગ્રાન્ટ પણ આવે છે અને પ્રોજેક્ટ્સ પણ આવે છે. આ વખતે જ કોવિડના લીધે જે છે હેન્ડ વોશિંગ સ્ટેશન્સની પણ ગ્રાન્ટ અને એક એવી જોગવાઈ આવી છે કે મોટા ગામોમાં હાથ ધોવાની વ્યવસ્થા કરીએ. પછી જે આપને પ્રશ્ન કર્યું કે સોકપેટ અને કમ્પોસ્ટપેટ અને સેગ્રીગેશન શેડ, એટલે જ્યાં કચરાના વ્યવસ્થાપન અલગ અલગ નોખા નોખા એ કરવામાં આવશે, જે લિક્વિડ કચરા છે, સોલિડ કચરા છે, ઓલરેડી બનાવવામાં આવેલા છે અમુક ગામોમાં. પણ કમનસીબીની વાત છે, હું કન્ફેસ કરીશ કે એ આગળ એ કન્સ્ટ્રક્શન થઈ ગયું છે પછી સેગ્રીગેશન ત્યાં થતું નથી. હું દરેક ગામમાં વિઝિટમાં જોઉં છું કે ત્યાં એ ડમ્પિંગ ગ્રાઉન્ડ બની જાય છે, એટલે કચરા ત્યાં એ નાખી જાય છે પણ સેગ્રીગેટ થતું નથી. સો એમાં એ અમારી વન ઓફ ધ પ્રાયોરિટીઝ રહેશે કે એમાં અમે પ્લાનિંગ ચાલુ પણ કરી છે. અને આ વખતે સારી વાત અમારી બાબત એ છે કે જે 15 ફાઇનાન્સ કમિશન નવા આવે છે એમાં 50% ગ્રાન્ટ એના માટે નક્કી કરી દીધી છે, ડેઝિગ્નેટ કરી દીધી છે કે આ સેનિટેશન અને પાણી માટે જ વપરાશે. તો એ પણ અમારે માટે સારી વાત છે કે અમે લોકોને જે છે હવે પ્રેરિત અને હું કહું તો બાધ્ય પણ કરી શકાય છે કે આ દિશામાં પણ એ લોકો પૈસા ખર્ચે ગ્રામ પંચાયતો. મેડમ, બીજો એક સવાલ એ છે કે દરેક ગ્રામ વિસ્તારમાં મકાનો ઊંચા બન્યા પરંતુ ફાયર સેફ્ટીના નામે શૂન્યાવકાશ છે. આપણે કોઈ પણ આગ લાગે તો અર્બન એટલે કે શહેરી વિસ્તાર પર જ ડિપેન્ડન્ટ રહેવું પડે છે. કોઈ ગ્રામ્ય વિસ્તારના ઝોન વાઇઝ તાલુકા વાઇઝ ફાયર સ્ટેશન હોવા જોઈએ એવું નથી, અને એ આખા રાજ્યમાં કદાચ આ પરિસ્થિતિ હોઈ શકે. તો આ અંગે તમે એક આઈએએસ ઓફિસર તરીકે તમે તો મિટિંગોમાં વીસીમાં એમાં રજૂઆત કરતા હોય તો આ મુદ્દો કેમ નથી છેડાતો? કારણ કે આ બહુ લોકોના પ્રાણ પ્રશ્ન છે કે આગ લાગે અને માન કે નવસારીથી વાંસદાનો બમ્બો ફાયર બ્રિગેડ પહોંચે ત્યાં સુધી તો બધું ભરીને ખાક થઈ ગયું, પછી આપણે એમને વળતર આપીએ. પણ તકેદારી કે આના માટેના પ્રોવિઝન હોવું જોઈએ એવું તમને એક આઈએએસ ઓફિસર તરીકે કદાચ વ્યક્તિગત લાગતું હોય તો આ અંગે આપ ભવિષ્યમાં કઈ ચીજ વિચાર કરવા ઈચ્છો છો કે કેમ? એમાં જે છે એ પણ આપને સારું પ્રશ્ન પૂછ્યો છે, કેમ કે ખાસ કરીને નવસારી જિલ્લાની જ વાત કરીએ તો અહીંયા એ પ્રશ્ન બહુ પ્રાસંગિક છે, કેમ કે અહીંયા સિંગલ સ્ટોરી બિલ્ડિંગ્સ ઓછી છે. ઇવન ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે છે અર્બન કેરેક્ટર છે. અહીંયા એ ગામો પણ જે છે ત્યાં પણ મોટી મોટી બિલ્ડિંગ જે છે બહુમાળીય બિલ્ડિંગ મળે છે. ફાયરની જ્યાં સુધી વાત આવે છે, ગ્રામ પંચાયતો આટલી સરભર નથી કે એમાં ઇન્વેસ્ટ કરી શકે છે. એમાં અમે હાયર લેવલ ઉપર, એટલે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત લેવલ કે સરકાર લેવલ ઉપર કરવું પડશે. હું મારી એક્ઝિસ્ટિંગ બિલ્ડિંગની વાત કરું છું, અમે જિલ્લા પંચાયતથી આ શરૂઆત કરી દીધી છે. અહીંયા પણ જે છે આટલું બધું રેકોર્ડ છે અને કોઈ ફાયર સેફ્ટી અત્યારે છે નથી. ફાયર એક્સ્ટિંગ્વિશર્સ છે પણ મોટા ભાગે જે છે એક આખું સિસ્ટમ નથી. એ આ વખતે અમે જોગવાઈ કરી છે અને અહીંયા કરીએ છીએ. બીજા જે છે એક આપના સજેશન લઈને આપને પૂછ્યું તો મારે મગજમાં આવ્યું કે આ વખતે જે છે 15 ફાઇનાન્સ કમિશન મેં આ મોડેલ બન્યું છે કે હવે 100% જે છે ગ્રાન્ટ એ ગ્રામ પંચાયતો નથી જ આવશે. આ 10% જે છે આમને મળશે જિલ્લા પંચાયતને અને 20% તાલુકા પંચાયતને. અને એમાં એવી જોગવાઈ છે આ એવા પ્રોજેક્ટ લઈએ જે એક ગામથી વધારેને સ્પર્શતા હોય, તો એમાં અમે પ્રપોઝ કરીશું કે એ આમાં લઈ શકાય છે ફાયર સેફ્ટી માટે. મેડમ, આવો જ પ્રશ્ન એક જર્જરિત મકાનનો છે. જિલ્લા પંચાયતે ગ્રામીણ વિસ્તાર રૂરલ વિસ્તારમાં કોઈ એવી ઓથોરિટી નથી કે જર્જરિત મકાનને નોટિસ આપી શકે. જ્યારે મકાન પડે પછી આપણે એને રાહત આપીએ, અને નવસારી જિલ્લામાં ગયા વર્ષે આવી રીતે મકાન પડી જવાથી 7 મોત થયા છે. એટલે 7 જણાના મોત થાય એ આપણા માટે પણ દુઃખદ બાબત છે. અને એ એ આપણી પાસે થઈ શકે એમ છે કે દરેક ગામનો તલાટી એના ગ્રામની નોંધ કરે અને એના ગામમાં જો કદાચ આવું હોય અને એ મને ખ્યાલથી પાવર પણ તમે આપી શકો એમ છો કે ભાઈ આવું કોઈ જર્જરિત મકાન હોય તો આ અંગે આ ચોમાસું શરૂ થાય છે તો આ અંગે આપ કંઈક સ્પેશિયલ નિર્ણય કરશો? આજે નવસારી લાઈવના દર્શકોને એક આવી કંઈક સારી ભેટ આપ આપશો? એમાં ઓલરેડી જે છે ચોમાસાથી પહેલે મીટિંગ કરીને અસેસમેન્ટ ટીમ્સ બનાવવામાં આવી છે. એમાં જે જર્જરિત મકાનો હોય, કાચા મકાનો હોય, એમના સર્વે ઓલરેડી ચાલુ થઈ ગયું છે. અને આપની પહેલથી નવસારી લાઈવે જે એક ક્વેશ્ચન પૂછ્યું છે એમને વધુ સુઘડ બનાવીને અને એવા આ મોતના જે છે કમનસીબીના કોઈ સંજોગ ના બને એ અમારા પ્રયાસ રહેશે. મેડમ, બીજો એક સવાલ ખાસ એવો છે કે જિલ્લા પંચાયત, આ બધા જ આખા રાજ્યનો પ્રશ્ન છે કે જિલ્લા પંચાયતને સત્તાનું વિકેન્દ્રીકરણ થવા માંડ્યું. પંચાયતી રાજની વાતો થાય છે કે આપણું ગ્રામીણ ભારત છે, ગ્રામીણ ભારત ઉજ્જવળ ભારત બનશે, હવે શહેરથી લોકો ગામ તરફ આવે એવું આપણે સશક્ત બનાવીશું. પણ બીજી તરફ તમારા બધા જ પાવરો કાપી કાપી કાપીને હવે એક જ અધિકારીને જિલ્લા કલેક્ટરને આપી દેવામાં આવ્યા, એનેથી લઈને ઘણા પાવરો. એટલે તમે તો ખાલી માત્ર ઓબ્ઝર્વેશન ઓફિસર તરીકે જ જે ગ્રામ એટલે પંચાયતી રાજ એવું રહ્યું એવું લાગે છે. તો આ એવું નથી લાગતું કે આ ક્યાંક આમાં પંચાયતી રાજ અને એટલે જે વાત કરે છે એ અને વાસ્તવિકતા કંઈક અલગ હોય?
હું એક આઈએસ અધિકારી તરીકે એમને એવું જોઉં છું કે અમે જ્યારે અભ્યાસ પણ કરતા હતા તો હવે જે છે સર્વિસીસ સ્પેશિયલાઇઝેશન તરફ વધી રહી છે. અમે જે છે સ્પેશિયલાઇઝેશન પહેલે આઈએસ કહીએ કે કોઈ એક જનરલાઇઝેશન વધારે હતું, હવે સ્પેશિયલાઇઝેશન. અને સત્તાના જે છે એક મોડલ યા કન્ડક્ટ ઓફ રૂલ્સ છે એ પણ જે છે ડાયનેમિક છે. પબ્લિક એડમિનિસ્ટ્રેશન બહુ ડાયનેમિક છે કે એ બદલતું રહેવું જોઈએ. તો આપે વાત કરી એનએની સત્તા જે છે, આ પહેલી વાત તો આ સરકારના નિર્ણય છે એમાં કમેન્ટ નહીં કરવાય, પણ છતાં વાત કરીએ મેરિટની પણ હું પર્સનલી પણ વાત કરું પર્સનલ કેપેસિટીમાં, તો એનએની સત્તા હોય કે જમીનના જે કામો હોય એ કલેક્ટરશ્રી એટલે રેવન્યુ તંત્ર પાસે જતું રહે. કેમ કે પંચાયત તંત્રના જે છે આ બદલતા સંજોગોમાં એમના કામો પણ બહુ વધ્યા છે. આપને જેમ વાત કરી ઘન કચરાના નિકાલ, પહેલે આપને ક્યારે વિચારી નથી શકતા હતા કે ગામોમાં પણ જે છે સેગ્રીગેશન શેડની વાત કરીએ કે ત્યાં પણ જે છે ડોર ટુ ડોર કલેક્શન થાય કે ત્યાં પણ સીવેજ પ્લાન્ટ બની શકે છે. આજે આપણે એવા વિચાર કરી રહ્યા છે. ફાયર સેફટીની વાત કરી, સો પંચાયતોની જવાબદારીઓ તો જે છે દરરોજ વધી રહી છે. એજ્યુકેશનમાં વાત કરીએ તો હવે સ્માર્ટ ક્લાસ લાવી રહ્યા છે, એવા ઘણા બધા જે છે પીએચસીઝ હોય સીએચસીઝ હોય એ વધી રહી છે. જ્યારે જે ફેસિલિટીઝ ત્યારે પહેલા મેઇન ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં હતી એ આ સીએચસીઝમાં પણ મોજૂદ છે. સો પંચાયત તંત્ર ઇઝ ઓલરેડી ઇવોલ્વિંગ અને જવાબદારીઓ ઘણી વધી રહી છે. તો અમુક જે છે આ તો ચેન્જ જે છે આ રીએન્જિનિયરિંગ સોશિયલ રીએન્જિનિયરિંગ અને એડમિનિસ્ટ્રેટિવ રીસ્ટ્રક્ચરિંગ કહેવાય છે કે બધું તો કામ પંચાયત તંત્ર કરી પણ ના શકે. તો આ ચેન્જીસ તો જે છે સમય કે સાથે એ જરૂરી પણ છે. અને બાકી આમ જમીનની વાત કરીએ તો ગ્રામ્ય તંત્રને સાથે પંચાયત જોડાયેલી છે તો એ અત્યારે પણ કરી રહી છે. લેન્ડ કમિટી હોય કે લોકોને ઘરમાં હોય આવાસના આજે જે છે આટલા બધા જે છે પીએમએવાયમાં જ્યારે પહેલે ક્યારે નથી થયું આટલા બધા જે છે હવે હાઉસિંગ પ્રોજેક્ટ લેવામાં આવે છે, ટોયલેટ્સના લેવામાં આવે છે. ઓલરેડી રિસ્પોન્સિબિલિટીઝ વધી ગઈ છે. સો હું તો માનું છું કે એ સારું થયું છે કે અમે જે છે ઓલરેડી અમે આમાં ડેવલપમેન્ટ ઉપર વધારે ફોકસ કરી અને એને વગેરે જે છે આ રેગ્યુલેટરી પાર્ટ વધારે છે એ રેવન્યુ તંત્ર કરે તો એ પણ સારી વાત છે. મેડમ, તમે હાલ પરિવર્તનની વાત કરી પણ એક પરિવર્તન તમારી કચેરીમાં જ નથી થતું. કેટલાય કર્મચારીઓ અધિકારીઓ એવા છે કે વર્ષોથી ખુરશી પર બેઠા છે. હવે બદલીનું કારણ એટલા માટે જ હોય છે કે એમની ફાવટ ના આવે અને ભ્રષ્ટાચાર ન થાય, પણ તમારે ત્યાં જ પરિવર્તનનો અભાવ હોય એવી ફરિયાદો ક્યાંક ઉઠી છે. કેટલાક અધિકારીઓ અને કેટલાક કર્મચારીઓ વર્ષોથી એક જ ખુરશી પર બેઠા છે, તો આ અંગે તમે કંઈ પરિવર્તન કરવા ઈચ્છો છો કે કેમ? એ બિલકુલ હું ઈચ્છું છું. હું જ્યારે લાસ્ટ જિલ્લામાં હતી ત્યારે પણ બસ પરિવર્તન કર્યા જ હતા, પછી મારું અહીંયા ઓર્ડર આવી ગયું. તો અહીંયા પણ થવાના છે. અમે ઓલરેડી આ હતા, પછી એ આવી ગયું કે માર્ચ એન્ડિંગ હતું એટલે અમારી ઘણી બધી સ્કીમ્સ આ ડિસ્ટર્બ ના થાય, પછી આ કોવિડના લીધે અત્યારે પછી રેવન્યુ ઇયર હવે એન્ડ થાય છે તો પણ અમારી અમુક સ્કીમ છે, પણ એ ખરેખર થશે એમાં કોઈ ડાઉટ નથી, એ થશે. અને હું પણ આપની વાત માનું છું કે જે છે સ્ટેગ્નેશનથી જે છે કરપ્શન થાય છે એટલે આ તો બદલવામાં આવશે. મેડમ, આપ શિક્ષણ પર બહુ ભાર મૂકો છો. મેં આટલા વખતના તમના રાજ્ય 3-4 મહિનામાં આપ જે પ્રવાસો કર્યા છો એનું રેગ્યુલર હું સમાચારો મારા અખબારમાં છાપતો હોઉં છું. તો આપ શિક્ષણ જ્યારે પણ જે પણ ગામમાં જાઓ છો ત્યારે શિક્ષણ પર આપ બહુ મહત્વ મૂકો છો. પણ આજે એક એવું થયું છે કે શિક્ષણનું વ્યાપારીકરણ થઈ ગયું છે. પ્રાઇવેટ શાળાઓ એટલે કે જે એટલું બધું એનો દબ્બો વધ્યો છે કે ગામડેથી સ્પેશિયલ બાળક ભણવા માટે શહેરમાં કોઈ સારી શાળામાં આવતો હોય છે અને પ્રાથમિક શાળામાં બહુ સારી સુવિધા હોય છે, બહુ સારો શિક્ષિત શિક્ષક હોય છે, ત્યાં તમે સ્માર્ટ ક્લાસ બનાવો છો, પણ તેમ છતાં એક કોઈક કારણસર આપણા જ કર્મચારીઓ કે આપણા જ શિક્ષકો જે ગ્રામ પંચાયતમાં શિક્ષક તરીકે સેવા આપતા હોય એનું બાળક પ્રાઇવેટ શાળામાં ભણવા જતું હોય છે. તો આ આપણા માટે ક્યાંક ખામી નથી રહી? આનું આત્મમંથન કે આત્મખોજ કરવાની જરૂર નથી કે એક શિક્ષક કે જે એ શાળામાં ભણાવે છે એનું બાળક જ પ્રાઇવેટ શાળામાં જતું હોય તો આમાં ક્યાં કચાશ રહી જાય છે? બેન, આપણે આટલા બધા પૈસા ખર્ચીએ છીએ, આટલી બધી સુવિધાઓ આપીએ છીએ, આટલો મોટો પગાર આપીએ છીએ અને ક્યાંક એક કચાશ હોય એવું મને લાગે છે. આપનો મત હું મેળવવા માંગીશ. તો એમની ફ્રીડમ છે એમાં આપણે નહીં કહી શકાય, પણ આપના જે મોટા પ્રશ્ન એના પાછળ જે છે જે ક્વોલિટી ઓફ એજ્યુકેશન આપની સરકારી શાળામાં એ ખરેખર જે છે અમારે કન્સર્નની વાત છે અને એમાં અમે સુધારા કરવાનું છે. હું ગામમાં જ્યારે પ્રવાસ કરું છું તો પણ મારું મોટા ભાગે જે સમય છે સ્કૂલ અને આંગણવાડીમાં જાય છે, કેમ કે હું એક એક ક્લાસમાં જે છે એટલીસ્ટ 2 ક્લાસ હું એક સ્કૂલમાં જે છે પોતાએ 1 કલાકના જે છે ત્રાસ ત્યાં લઉં છું તાસ. તો ત્યાં સુધારવાની અને કોન્ફિડન્સ બિલ્ડિંગની હું વાત કરું છું. આમાં જે આપના પાછળ જે એમાં રીઝન છે એ જ છે, ચાહે પીએચસીની વાત કરીએ, ચાહે સરકારી શાળાની વાત કરીએ, ચાહે આંગણવાડી વર્સિસ પ્રાઇવેટ પ્લે સ્કૂલ કરીએ, આખી એક બ્રાન્ડિંગ અને લોકોને આ વિશ્વાસ થવો જોઈએ કે અહીંયા જે છે સારું ભણતર એ લોકો આપે છે.
તો જ જો છે બાળકોને વરના કોઈ રિસ્ક નથી કરવામાં માંગશે કે આજે એજ્યુકેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. બાકી કોઈ ક્યાં ભણાવવામાં માંગે છે એમાં અમે વધારે એમને કંટ્રોલ નથી કરી શકતા. અને એટલે અમારા હું ભણાવવાની વાત નથી કરતો, હું એક્ઝામ્પલ આપું છું કે આપણામાં ક્યાંક અવિશ્વાસ, તમે જેમ કીધું કે વિશ્વાસની કમી છે, તો એ કેળવવા માટે કે પ્રાથમિક શાળામાં તમે ને હું કદાચ હું પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી છું, આપણી પેઢી જે છે તે બધા પ્રાથમિક શાળાના જ વિદ્યાર્થી છે, તમે તો કદાચ જયપુરમાં હતા એટલે કદાચ સારી સ્કૂલમાં ભણ્યા હશો, પણ જે અત્યારનું જે સત્તાધીશો છે એ બધા જ પ્રાથમિક શાળામાં જ ભણ્યા છે. પણ આજે ક્યાંક આમાં કચાશ ક્યાં રહી ગઈ કે જેમાં અમે ભણ્યા છીએ, જેમાં હું પણ મારા બાળકને મેં પ્રાઇવેટ સ્કૂલમાં જ ભણાવ્યો છે, તો આમાં ક્યાંક કચાશ રહી ગઈ, ક્યાં વિશ્વાસમાં કેમ કઈ રહી? કારણ કે તમે બહુ ઓબ્ઝર્વેટિવ હો છો, તમે મેં તમને જોયા છે જ્યારે જ્યારે તમે ક્લાસીસમાં જતા હો છો અથવા તમે કોઈ પણ ગામની મુલાકાત લેતા હો તો તમે નાની નાની બાબતની બહુ શાંતિથી સમજો છો, વિચારો છો, તો આ અંગે ક્યાંક તમારા વિચારમાં આવ્યું તો હશે ને કે શું ખામી રહી ગઈ છે? એટલા માટે આપણે આ ચર્ચા તમારી સાથે, હું તમારા કોઈ દોષારો પણ નથી કરતો, પણ આ એક બહુ હા એટલે આ ક્લિયર એટલા માટે છે કે લોકોને પણ આ ખબર પડે એક એક તમારા તમારા વિચાર, કારણ કે આપ વિચારશીલ છો, આપ આઈએએસ હો એટલે સ્વાભાવિક છે કે તમારું બધા કરતા જ્ઞાનનું લેવલ થોડું ઊંચું હોય, તો આપનો આ અંગે શું વિચાર છે, ક્યાં કચાશ રહી ગઈ છે? હું આપને સામે કન્ફેસ કરું છું કે અમે આ વિશ્વાસ જીતવામાં થોડા પાછળ પડ્યા છે, એ અમે કરવાની જરૂરિયાત છે. એટલા માટે જે છે ક્લાસમાં જ્યાર સુધી કોમ્પિટિશન નથી આવશે, હું આપને ઇંગ્લિશ ભાષાના એક્ઝામ્પલ એમાં આપું, હું દરેક જ્યારે સ્કૂલમાં જાઉં છું ત્યારે એ જ વાત કરું છું. આપને આ થોડીક ટેન્ડન્સી છે કે બાળકો, હું નથી કહેતી કે ઇંગ્લિશ શીખવાની જરૂર છે, પણ એ જ ઇન્ટેલિજન્સના માપ છે એ બિલકુલ નથી, પણ ઇંગ્લિશ જે છે આજના સમયના લીધે જરૂરિયાત છે. પણ આપણે સરકારી શાળાઓમાં શું કરીએ છીએ, હું બાળકોને પૂછું છું કે તમે મને વાંચીને સંભળાવો તમારી ઇંગ્લિશ ચોપડીમાંથી, તો ટીચર પહેલેથી જ કહે દે છે કે આ થોડા ઇંગ્લિશમાં નબળું છે. પછી હું એમને બહાર બોલાવીને એમને કહું છું કે ભાઈ એવું નથી કહેવાનું, તમે બાળકો ઉપર એવું રાખો, એ જ ડિફરન્સ છે. હું પ્રાઇવેટ સ્કૂલમાં ભણી છું, એ જ ડિફરન્સ છે. પછી આપની કન્ટ્રીમાં અને બીજી કન્ટ્રીઝમાં એ ડિફરન્સ છે કે બાળકોને એન્કરેજ કરવામાં આવે, તો જ્યારે જે પેરેન્ટ્સ વધારે અવેર છે એમને લાગે છે કે એક તો એ બહાર એફોર્ડ પણ કરી શકે છે બહાર મોકલવાનું, અને એમને આ લાગે છે કે ભાઈ અહીંયા વધારે એન્કરેજ કરવામાં નથી આવતું, તો આ એક કચાશ અમારી રહે છે. અને હું પણ એમની રિસ્પોન્સિબિલિટી લઉં છું કેમ કે હું આ તંત્રમાં છું, પણ વિથ દેટ હું એ વાત કરીશ કે બધા એક સરખા નથી. અમુક સ્કૂલોમાં બહુ સારું પ્રયત્ન કરી રહ્યા છે, એટલે આપના જે ક્લાયન્ટલ છે એક આમાં એક પ્રશ્ન એ પણ છે, ટીચર્સના આટલું બધું વાંક પણ નથી, એક આ પ્રશ્ન છે કે આપ એ જોવો કે ક્લાયન્ટેલ ક્યાં છે, ચાહે આંગણવાડીની વાત હોય ચાહે સ્કૂલોની વાત હોય. અમારે સામે તો એ જ ચેલેન્જ છે, અત્યારે બધા પ્રાઇવેટ સ્કૂલ્સ ઓનલાઈન એજ્યુકેશન આપી રહ્યા છે બરાબર કોવિડના સમયમાં, તો મારેથી કોઈ કહેતા હતા કે તમારા ગવર્મેન્ટ સ્કૂલ્સ આપતા નથી, અમે લોકો પણ આપી રહ્યા છીએ, ઘર ઘર જઈને આપના જિલ્લામાં તો જે છે એ સ્ટડી મટીરિયલ ડિસ્ટ્રીબ્યુટ કરે છે. પણ આપ ક્લાયન્ટેલ જો, અમારા જે સ્ટુડન્ટ્સ છે એમના વાલીઓ છે, અમારે માટે એ જ ચેલેન્જ છે કે એટલીસ્ટ એ સ્કૂલમાં આવી તો જાય ખરા, હાજરી જ ચેલેન્જ છે અત્યારે. તો પછી ઓનલાઈન સિસ્ટમ શરૂ કર્યું, તો એમને એવા એવા બાળકો છે જેમને અગર સ્કૂલમાં નથી ભણાવ્યું તો એ ક્યારે અક્ષર જ્ઞાન પણ નહીં લેશે, તો અભી તો ફર્સ્ટ સ્ટેપ જ ચેલેન્જ છે. પ્રાઇવેટ સ્કૂલોમાં તો બાળકો એમને બાળક નથી આવવા માંગતા હોય તો સ્કૂલવાલા વાલીઓ એટલા સજગ છે, ટીચરને ફોન પણ કરે છે કે આજે નથી થયું, આજે તમે કેમ નથી આવ્યા, અને કોવિડમાં ક્લાસ કેમ નથી તમે લેતા. સો થોડા ક્લાયન્ટલમાં ડિફરન્સ છે, લોકોમાં જે જાગરૂકતાની કમી છે. આપના ઘણા બધા ટ્રાઇબલ વિસ્તારો છે, એવા વિસ્તારો છે માછીમારો એમના ફાધર્સ રહેતા જ નથી, અલોન મધર એમને જે છે પાલન કરે છે, તો આ ચેલેન્જીસ જે છે આ ફેક્ટર પણ રહેશે. પણ છતાં જે છે આપની વાત હું લીધી છે, અને એજ્યુકેશન મારી પ્રાયોરિટી છે, એમાં અમે કરી રહ્યા છીએ, એમાં અમે સ્કીમ્સ પણ લીધી છે, આ પગલાં લેવામાં આવશે. મેડમ એક પ્રશ્ન વાંસદા વિસ્તારનો છે કે ત્યાં પુષ્કળ વરસાદ પડે છે પણ આજે પાણી માટેની મુશ્કેલી ત્યાં છે. તમે એ વિસ્તારની મુલાકાત હજુ કદાચ 4 મહિનામાં આંતરિયાળ વિસ્તારમાં નહીં ગયા હોય, પણ એવા વિસ્તારો પણ છે કે જ્યાં રસ્તાઓ પણ હજુ સાંકડા છે, જ્યાં આપણે 108 પણ નથી પહોંચી શકતી, અને પાણીના પ્રશ્નો પણ છે, તો આ માટે આપ કઈ મોડેલ યોજના બનાવીને આગળ વધવા માંગશો? એમાં જે છે વાંસદા એક મારી તાલુકા જે છે, હું ગઈ છું પણ આંતરિયાળ વિસ્તારમાં નહીં જઈ શકી કેમ કે આ કોવિડ માટે, બાકી 5 તાલુકા હું થોડી વિઝિટ કરી છે. તો વાંસદાની જ્યોગ્રફીને કારણે એવા છે કે ત્યાં પાણી જે છે આવે છે, વરસાદ આટલી બધી આવે છે પણ રોકાતી નથી, આખી બહી જાય છે. તો એમાં જે છે એના માટે જે છે, એક તો હું આપને માધ્યમથી અપીલ કરીશ કે 15માં નાણાં પંચમાં 50% ગ્રાન્ટ જે છે આ ફક્ત પાણી અને સેનિટેશન માટે આવે છે. તો ગામવાળા જે છે, હું આપને એક્ઝામ્પલ આપું, એ નવસારીમાં ખાસ મેં જોયું છે કે જ્યારે પણ હું વિઝિટ કર્યું છું
બધી જગ્યા જે છે પેવર બ્લોક પથરાવા દેખાય છે. લોકોને હું કહું છું તમારે પાણીની પ્રોબ્લેમ નથી, ગટરની પ્રોબ્લેમ નથી, તમારે સૌથી પહેલી પ્રાયોરિટી એ જ છે. તો થોડીક તો એ છે મને સાંભળવામાં મળે છે સરપંચથી કે લોકોની ડિમાન્ડ એ છે. સો પહેલાં તો આપને ગ્રાઉન્ડથી જે છે પ્રાયોરિટી નક્કી કરવી પડશે કે આપને શું જોઈએ. જ્યારે આપણે વાત કરી એજ્યુકેશનની, જે લોકોની પ્રાયોરિટીમાં આવશે એ સરકારમાં પણ આવશે, દરેક લેવલ ઉપર સરપંચથી માંડીને સરકારની પ્રાયોરિટી પર એ જ રહેશે. બીકોઝ ડેમોક્રેસી છે એટલે પીપલ જે માંગશે. સો એક વાત એ થઈ કે 15માં નાણાં પંચમાં લોકો જે છે પ્લાન બનાવે તો એમાં પાણીના કામ વધારે આપે. બીજી બાબત એ છે જે અમારી તરફથી છે, હું તો એ પણ અહીંયા કહી શકું છું કે આપ અહીંયા મને કામ આપો. જે મારે હસ્તા ગ્રાન્ટ છે એમાં વધારેમાં વધારે હું પહેલાં પણ પાણીમાં જ આપ્યું છે, બીજા જિલ્લામાં પણ, અને અહીંયા પણ મારે પાસમાં આપ આપો. જેટલી મારી સત્તા છે હું બધા આપને પાણી માટે આપી દઉં. તો આ હતા પ્રશસ્તિ પરીખ. હું વ્યક્તિગત નામ એટલા માટે બોલું છું કારણ કે એ ડીડીઓ તરીકે તો સત્તાધીશ છે જ, પરંતુ એક વ્યક્તિત્વ તરીકે બહુ ઓછા જિલ્લા વિકાસ અધિકારીઓને મેં જોયા છે કે જે ખરેખર વાસ્તવિક ગામે ગામ ફરે છે, વિઝિટ કરે છે, ગામના પ્રશ્નો જાણે છે અને તેનું સમસ્યાનું હરાકરણ કરે છે. આજે પણ આપણે જે એમની સાથે વાતો કરી, સાક્ષાત્કાર કરી, તેમાં પણ એમનો પોઝિટિવ એટીટ્યૂડ અને એમને ગામ માટે કંઈ કરવાની કે વિસ્તાર માટે કંઈ કરવાની અથવા તો એમને જિલ્લા માટે કંઈ કરવાની સતત ભાવના છે, ત્યારે આવા જ પ્રશ્નો લઈને આપણે એમને મળતા રહીશું. એમની વાત તમારા સુધી અને તમારી વાત એમના સુધી પહોંચાડવાનું માધ્યમ નવસારી લાઈવ સતત બનતું રહેશે. દર મહિને આપણે આવી જ એક મુલાકાત કરતા રહીશું. તો જોતા રહો નવસારી લાઈવ. જો તમે નવસારી લાઈવ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આજે સબસ્ક્રાઈબ કરી લેજો. આજે નવસારી લાઈવના હું દર્શકોનો આભાર માનું છું કે આજે અમે 11 લાખ વ્યુઅર્સનો આંક વટાવી ચૂક્યા છીએ, પરંતુ 11 લાખે આપણે અમારે થોપવાનું નથી. આપણે તો 1 કરોડનો આંક પામવાનું છે, ત્યારે વધુમાં વધુ વ્યુઅર્સ આપણા બને તે માટે હું અપીલ કરું છું. અને નવસારી લાઈવ આજે જ સબસ્ક્રાઈબ કરો.